સમાચારમાં આગળ વધીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે કે જે માટે ભક્તોએ કહી શકાય કે દાનની નદીઓ વહાવી છે. જી હા, 22 જાન્યુઆરી રામલલ્લાની મૂર્તિના અભિષેકની વિધિ સફળ થયા બાદ એક મહિનામાં તો દાનની રકમ કરોડો પહોંચી ગઈ છે. આ અંગે રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ માહિતી આપી છે. રામ મંદિર ટ્રસ્ટના અધિકારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું છે કે એક મહિનામાં 25 કરોડ રૂપિયા દાન મળ્યું છે. તો સાથે જ રોકડના વિશાળ પ્રવાહનું સંચાલન કરવા માટે 4 ઓટોમેટિક હાઈટેક કાઉન્ટિંગ મશીન પણ સ્થાપિત કરવામાં આવ્યા છે તેવું વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે 25 કિલો સોના અને ચાંદીના દાગીના, ચેક, ડ્રાફ્ટ અને રોકડનો સમાવેશ થાય છે. જો કે અમારી પાસે ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા કરવામાં આવેલા ઓનલાઈન વ્યવહારો વિશેની માહિતી નથી. રામ ભક્તોની ભક્તિ એટલી બધી છે કે તેઓ રામલલ્લા માટે ચાંદી અને સોનાની બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે કે જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી. તેમ છતાં ભક્તોની ભક્તિ જોઈને રામ મંદિર ટ્રસ્ટના સોના ચાંદીની વસ્તુઓનું દાન સ્વીકાર કરી રહ્યા છે. અધિકારી જણાવ્યું કે 23 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં દર્શન કરી ચૂક્યા છે.